आ त्रण त्रण जे रहे ना ए त्रण त्रण ऑटोमेटिक नडी तमने यहां का जॉब बताई दो एक बार। अरे नहीं आओ तू बोलो पानी एकदम ठंडो हो मस्त जोई लो ले लो वरान निकले વરાળ નહીં નીકળતી મેના ખોટું નહીં બોલવાનું જે હોય સાચું કહેવાનું જોઈ લો ભાઈ છે સેવ ને બુંદી ને બધું નાખે ને ચણા ફટાકડા મસાલા ઉપર ચોકલેટ નાખી આ જોઈને મારો જીવ બળે અત્યારે હા તો નમસ્તે ભારત હું છું નિલેશ પ્રજાપતિ આપનો હોસ્ટ એન્ડ દોસ્ત અને સ્વાગત કરું છું આપનું આપની યુટ્યુબ ચેનલ ભૂખર ન્યૂઝ ના એક નવા વિડીયોમાં ફરીથી આજે ગુજરાતીમાં બોલીશ કેમ કે વાત જ કઈ એવી છે અહીંયા તમને નામ બતાવીશ હું આ મિત્ર જરા વચ્ચે ઉભા જજો તમને તમને અહીંયા નામ બતાવી જુઓ તમે નામ વાંચો એકવાર માથાકૂટ આપણે કહીએ ને ગુજરાતીમાં કે માથાકૂટ નહીં કરવાની મારી જોડે તો આપણે એક્ઝેક્ટલી આપણે માથાકૂટમાં જ આવ્યા છીએ ને આપણે માથાકૂટ કરવાના રહે માથાકૂટની પકોડી ખાવાના છીએ બરાબર આપણે માથાકૂટ નહીં કરવાની અહીંયા આગળ ત્રણ પ્રકારના પાણી મળે છે લસણ ખજૂર આંબલી અને રેગ્યુલર હા અને બીજું અહીંયા આગળ એક યુનિક વસ્તુ છે થોડી સરપ્રાઈઝ છે બરાબર છે એ આપણે પછી બતાવીશું થોડી સરપ્રાઈઝ વસ્તુ છે ભાઈ એ તું હમણાં લેતો નહીં બરાબર છે એ હમણાં ફૂટેજમાં આપણે નથી નાખવાનું બરાબર છે આપણે થોડું સરપ્રાઈઝ રાખવાનું છે એ સરપ્રાઈઝ શું છે એ તમે અમે તમને એન્ડમાં કહીશું બરાબર ને તો વિડીયોને આખો જોજો તમારે એન્ડમાં તમારે સરપ્રાઈઝ જાણવું હોય તો વિડીયો આખો જોજો તમને બહુ મજા આવશે સિરિયસલી અને કંઈક અલગ વસ્તુ લઈને આવ્યા તમારા માટે અમે અહીંયા આગળ અને પાણીપુરી છે ને એમ કહું ને તમે અહીંયા આગળ ઓટોમેટિક છે જુઓ આ ત્રણે ત્રણ જે રહ્યા ને એ ત્રણ ત્રણ ઓટોમેટિક નડી તમને અહીંયા આગળ જોવા બતાવી દઉં એકવાર અરે નહીં આવતું બોલો આવી ગયો જુઓ દેખાય મારો હા જો પલડી ગયો હા હમણાં પ્રતિભાઈ થોડી વાર પહેલા છે ને શૂટ કરવા માટે અમને ખ્યાલ નહોતો કે ભાઈ અહીંયા આગળ ઓટોમેટિક પાણી આવે છે અને હાથ વચ્ચે નાખી દીધો હાથ આખો એમનો ભીનો થઈ ગયો બરાબર તો આ રીતે સિસ્ટમ છે અહીંયા આગળ ઓટોમેટિક મતલબ ટોટલ હાઇજીન મેન્ટેન કરવામાં છે અહીંયા આગળ ઠીક છે હવે ચલો આપણે પકોડી ટ્રાય કરીશું અને થોડી વાર આપણે ઓનર બી થોડી વાર આપણે વાત કરીશું ઓનરની જોડે બી ઓનર તમે જ છો એમ ને બરાબર છે કેટલા ટાઈમથી તમે બનાવો પકોડી અહીંયા આગળ અમારે 4-5 વર્ષ થઈ ગયા 4-5 વર્ષ થઈ ગયા ઓહો શું વાત છે અને તમારું નામ સૌથી પહેલા તો મને કહી દો કોષ્ટી સુનિલ ખોલી નાખ્યું અમારો ચલો કસો વાંધો નહીં હવે આપણે અહીંયા આગળ ચોકલેટ પાણીપુરી આપણે બતાવવાના છીએ તમને ચોકલેટ પૂરી પાણીપુરી તો પાણીમાં તો આવશે નહીં બરાબર છે તો પાણીપુરી તો નહીં કહીએ આપણે ચોકલેટ પૂરી કહીશું બરાબર છે આમની યુનિક વસ્તુ છે અને જો આ રીતે મસાલો અહીંયા કરે છે ને આવી રીતે મસાલો અહીંયા તૈયાર કરે છે અને પ્યોર હાઇજેન અહીંયા મેન્ટેન કરવામાં આવે છે અહીંયા આગળ જો પ્લાસ્ટિકના ગ્લોવ્સ પણ અહીંયા આગળ એમને પહેરીને કામ કરે છે કહેવાનો મતલબ તો મતલબ સારું એવું હાઇજીન મેન્ટેન કરેલું છે અને જોઈ લો તમે અહીંયા આગળ ઓટોમેટિક પાણી આવશે જોઈ લો જોયું તમે તમારે એક પાણી તમારે લેવું તો એક બી લઈ શકો છો તમારે મલ્ટીપલ પાણી તમારે ભેગા કરીને તમારે ખાવ્યો પાણી તો પણ તમે ખાઈ શકો છો આરામથી શું છે બુંદી પણ આપો છો સેવ ને બુંદી અને ચોકલેટ બરાબર છે અને પકોડીની સાઈઝ પણ તમને એકવાર બતાવી દઉં કે રેગ્યુલર સાઈઝ છે આમ તો પણ સારી એવી સાઈઝ છે પકોડી હા રેગ્યુલર કરતાં થોડી મોટી છે બરાબર છે સામાન્ય મોટી એટલી બધી મોટી બી નહીં કહું અમારો લક્ષ્મી પાણીપુરીનો વિડીયો તમે કદાચ ના જોયો તો એકવાર જોઈ લેજો અહીંયા તમને આઈ બટનમાં જોવા મળી જશે બરાબર ત્યાં આગળની પાણીપુરી મેં એ વિડીયો મારો હિન્દીમાં છે બરાબર છે ત્યાં આગળની પાણીપુરી છે ને લગભગ આવડી મોટી લાડવા જેવડી પકોડી હતી બરાબર છે અને એ ખાવામાં તો છે ને ભાઈ સાચું કહું ને મારું 3-4 વાર મોઢું બગડી ગયું ચલો તો ભાઈ અહીંયા આગળ આપણે પાણીપુરી ટ્રાય કરીશું અને તમને બતાવીશું કે અહીંયા પાણીપુરી મને કેવી લાગી ઠીક છે ચલો પ્લેટ બનાવી દો વાંધો નહીં પહેલાં પાણીપુરી આપણે ટ્રાય કરીશું બરાબર છે મીડિયમ સ્પાઇસી નહીં અને પકોડી 3-4 જ ભરજો વધારે ના ભરતા હું આ અમે ઓલરેડી બધું બહુ બધું ખાઈને આવેલા છીએ એટલે હા જો આપણી પાણીપુરી અત્યારે તૈયાર થઈ રહી છે પાણીપુરી પહેલાં પાણીપુરી બનાવડાવી છે અમે ચોકલેટ પૂરી માટે તમે રાહ જોજો કારણ કે ચોકલેટ પૂરી તમને લાસ્ટમાં જ બતાવીશ જો અત્યારથી તમને ચોકલેટ પૂરી બતાવી દઈશ તો પછી તમે વિડીયો છોડીને જતા રહેશો તમે વિડીયો આખો આખો તમે નહીં જુઓ હા થોડી નાખી દો આપણે એની પ્રાઇસ શું છે તમારી પાણીપુરી જો કે મેં તો 10-4 જ બરાબર 10-4 છે આમ 20-8 એટલે તમે પ્લેટ 20-8 આપો છો કે 10-4 આપો છો 10-4 થાય છે 10-4 ચલો આપણે નાની પ્લેટ 10-4 જ આપણે લીધી છે બરાબર છે અને ઓનેસ્ટલી તમને વાત કરીશ બધી બધી જે હોય મને પાણીપુરી કેવી લાગી અને બીજું અરે યાર ઓટોમેટિક ચાલુ થઈ જાય ત્યાં વચ્ચે હાથ ના રાખવા ભૂલથી ધ્યાન રાખવું તો ઓનેસ્ટલી જે હશે તમને વાત કરીશ હું તો મને પાણીપુરી અહીંયા આગળની કેવી લાગી
મારા માટે તો યુનિક છે કારણ કે હું ફર્સ્ટ ટાઈમ ઓટોમેટિક પાણી પૂરી મતલબ ઓટોમેટિક જે મશીન છે એમાં જે પાણી આવતું હોય એ હું ટ્રાય કરી રહ્યો છું બરાબર ને ચલો પહેલી પાણી પૂરી ટ્રાય કરીશ સૌથી પહેલું લસણ લસણ થોડું વધારે લઈશું કારણ કે લસણ મને થોડું વધારે ભાવે છે એટલા માટે લસણ વધારે પ્રોપર લસણનો ટેસ્ટ ડુંગળીની ક્રંચીનેસ અને પૂરી એકદમ મોઢામાં મૂકતા જ આમ તમારે તાળવામાં છોલાશે નહીં કહેવાનો મતલબ ઘણે જાણની પકોડી છે ને બહુ હાર્ડ હોય છે તો અહીંયા પકોડી એવી હાર્ડ નહીં હવે હજુ આમની ટ્રાય કરીશ ચલો પાણી એકદમ ઠંડુ છે મસ્ત જોઈ લો વરાળ નહીં નીકળતી ભાઈ ના અમારા મેહુલભાઈ બોલે છે વરાળ નહીં ભાઈ ખોટું નહીં બોલવાનું જે હોય સાચું કહેવાનું પાણી ઠંડુ છે પણ વરાળ નહીં નીકળતી અંદરથી આંબલી અને ખજૂર બંનેનો મિક્સમાં ટેસ્ટ આવે છે ચણા બટાકાનો મસાલો મીડિયમ સ્પાઇસી મેં તીખું તમને ખબર હશે મારા વિડીયો તમે જોતા હશો તમને ખ્યાલ જ હશે કે હું બહુ વધારે તીખું પસંદ નહીં કરતો તમને ખ્યાલ જ હશે કે હું વધારે તીખું પ્રેફર નહીં કરતો બહુ વધારે તીખું મને પસંદ છે નહીં બરાબર તો હું માપનું તીખું જ ખાઉં છું અને ચણા બટાકાનો મસાલો પણ માપનો તીખો છે બહુ વધારે તીખો નહીં અને આ રેગ્યુલર ઇનફ ક્વોન્ટિટી છે એકવારમાં પાણી આવે છે ને એ ઇનફ ક્વોન્ટિટીમાં આવે છે તમારે બીજી વાર કદાચ તમારે ઓટોમેટિકમાં લેવાની જરૂર નહીં પડે આમ જોવા તો રેગ્યુલર છે પણ આમાં પુદીનાનો ટેસ્ટ વધારે છે એટલે જાણે કે આપણે પુદીનાનું પાણી પીતા હોય ને એટલે પુદીના પાણીની સાથે આપણે પાણીપુરી ખાતા હોય ને એવું લાગે છે અને છેલ્લી મસાલાવાળી ભાઈ ગુજરાતી હોઈએ અમદાવાદના હોઈએ તો પછી પાણીપુરી ખાધા પછી મસાલાવાળી ના લઈએ ને તો ભાઈ તમે પાણીપુરી પાણીપુરીના લવર નહીં બરાબર સાચી વાત કે ખોટી વાત તમે મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે ટ્રુ પાણીપુરી લવર છો તો પછી પાણીપુરી ખાધા પછી તમે મસાલાવાળી જરૂરથી લેજો ચલો હવે આપણે ચોકલેટ પૂરી બનાવડા આવીએ તમે લોકો મને ખબર છે કે તમે એના માટે જ રાહ જોઈને બેઠા છો આ બધું તમે એમને એમ જ ખાલી ટાઈમ પાસ કરો સ્કીપ કરીને જોશો એવું ના કરતા બને તો વિડીયો આખો જોજો સળંગ જોજો બરાબર ને ચલો એક ચોકલેટ પૂરી બનાવી દો મારા માટે છે ને ઓનેસ્ટલી વાત કરીશ મારા માટે ફ્યુઝન ફૂડમાં આ પહેલો એક્સપેરિમેન્ટ છે મારો બરાબર છે મેં આજ સુધી છે ને બસ પાણીપુરી આટલી જ રાખો બસ વધારે ના રાખો અરે ભાઈ પેટ ફૂલ છે અમારું યાર ચાર જણા છીએ પણ બધા ટ્રાય નહીં કરે ને ઓકે ચલો વાંધો નહીં ચલો તો કરી દો પછી વાંધો નહીં બધાને થોડી થોડી ખવડાવી દઈશું હા કરતો વાંધો નહીં પણ આ કહું ને કે ભાઈ ફ્યુઝન પાણીપુરીમાં મારો પહેલો એક્સપેરિમેન્ટ છે બરાબર છે હું છે ને આવા બધા એક્સપેરિમેન્ટથી આમ તો દૂર રહું છું મને બહુ વધારે પસંદ છે નહીં આમ તો પણ તો બી એકવાર ટ્રાય કરી જોઈએ કારણ કે શું ખબર કોઈ એક્સપેરિમેન્ટ આપણને ગમી બી જાય જરૂરી નહીં કે બધા એક્સપેરિમેન્ટ ફેલ જાય અમુક વાર એક્સપેરિમેન્ટ છે ને મતલબ સક્સેસ બી જતા હોય છે આપણે ટ્રાય કરી જોઈએ ચલો એકવાર જોઈ લો ભાઈ છે ને સેવ ને બુંદી ને બધું નાખે ને ચણા બટાકા મસાલા ઉપર ચોકલેટ નાખી સાચું કહું ને ભાઈ તો છે ને આ જોઈને મારો જીવ બળે અત્યારે કેમ ખબર છે ભાઈ પાણીપુરી છે ને પાણીની સાથે સારી સારી લાગે તીખા પાણીની સાથે અને ચલો મસાલા સાથે સારી લાગે એકવાર તમે લસણની ચટણી તમે નખાવો તો સારી લાગે પણ આ ચોકલેટ સાથે તમે જોઈ લો ચોકલેટ લવર એમને સારી લાગે એમ ભાઈ આપણે તો ચોકલેટ લવર એટલા બધા છીએ નહીં હા આપણા મેહુલભાઈ કહે છે ભાઈ ખાવા લોકો આવા છે હવે ટ્રાય કરીએ આપણે બરાબર છે અને એક્સપેરિમેન્ટ આપણો જોઈએ આપણું કેવું છે જોઈ લો ચોકલેટ પૂરી છે ભાઈ આ ચોકલેટ પૂરી શબ્દો છે ને ભાઈ મારી પાસે આના વિશે કહેવા માટે કંઈ બરાબર છે જો તમને લોકોને આ વિડીયો પસંદ આવ્યો હોય બરાબર છે તો મેં ખાધી નથી
પણ તમને લોકોને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી દેજો, વિડિયોને શેર પણ કરી દેજો, વિડિયોને શેર પણ કરી દેજો, બરાબર છે? અને બધાને બતાવજો કે જો ભાઈ ભૂખંડલ છે ને આવા એક્સપેરિમેન્ટ પણ કરે છે, બરાબર? જોજો, ખાસ કરીને જોજો. હા, અરે હવે ચાખી જ જઈએ મારા ભાઈ, તમે હવે જો તો ખરા. ચલો હવે આ ટ્રાય કરું, ચલો ફર્સ્ટ એક્સપેરિમેન્ટ મારો ફ્યુઝન ફૂડમાં. શું કહું યાર, હવે હું સારું લાગે. ચોકલેટ સ્પ્રેડ છે, ખરાબ નહીં કહું, પણ મને મારી પર્સનલી વાત કરું તો મને આવા એક્સપિરિયન્સ બિલકુલ બી પસંદ નહીં, બરાબર છે? ચલો ટ્રાય કરવા માટે આપણે કરી લીધો છે ટ્રાય, અને એમ કહીશ કે ઓકે છે, સારી છે, પણ બહુ જોરદાર છે એવું નહીં કહું. એક્સપિરિમેન્ટ ખરાબ નહીં થયો, મારો એક્સપિરિયન્સ ખરાબ નહીં રહ્યો, સારો, એકવાર ટ્રાય કરી શકાય, બરાબર છે? પણ હું સ્પેશિયલી ખાવા માટે ફરીથી નહીં આવું. હા, આમની જે રેગ્યુલર જે પાણીપુરી છે આપણે જે ઓટોમેટિકમાં બનાવે છે, એ તમને સ્પેશિયલી રેકમેન્ડ કરીશ કે અહીંયા આવજો એના માટે, સ્પેશિયલી એમના હાઇજીન માટે. અને બીજું કે ત્રણે ત્રણ જે પાણી છે, ત્રણે ત્રણ પાણી બી બહુ મસ્ત છે, તો એકવાર જરૂરથી આવજો, બરાબર છે? લોકેશન તમને વાત કરું તો એક્ઝેક્ટલી આપણે સ્મૃતિ મંદિરની સામે, એક્ઝેક્ટલી સ્મૃતિ મંદિરની સામે નિગમ રોડ, એની સ્મૃતિ મંદિરની એક્ઝેક્ટ સામે માથાકૂટ, નામ પણ વિચિત્ર છે, તમે જોઈ લો માથાકૂટ, બરાબર છે? તો એકવાર રેગ્યુલર પાણીપુરી જરૂરથી ટ્રાય કરજો, ચોકલેટ તમે ભલે ટ્રાય કરો ના કરો, આવી વિચિત્ર વસ્તુઓ તમારે ટ્રાય જો તમને કરવાનું પસંદ હોય તો જરૂરથી એક ટ્રાય કરજો. હું તો સિરિયસલી કોણ તો હું આટલું બધું પસંદ નહીં કરતો. બીજી વાર ચલો ફરીથી, ભલે મને એટલી બધી બહુ વધારે પસંદ ના આવી હોય તો બી એકવાર ફરીથી. મૂછો પર ચોકલેટ કોટાય યાર. તો ચલો હવે વિડીયોને આપણે એન્ડ કરીશું, વિડીયોને વધારે લાંબો નહીં ખેંચીએ. હા, ચોકલેટ પૂરી મારાથી નહીં ખવાય, મારી જોડે જે તપનભાઈ અને આ મેહુલભાઈ અત્યારે મારી સામુજીને દાંત કાઢે યાર. અરે તમે દાંત ના કાઢશો ભાઈ, એક્સપિરિમેન્ટ જા, અને ક્યારેક ક્યારેક ખૂબ લગન છે ને એક્સપિરિમેન્ટ કરવા પડે, સમજો તમે. તો આ પાણીપુરી હું હવે એકલો તો ફિનિશ નહીં કરું, બાકી બધાને પણ મારું મોટું બગડ્યું તો બધાનું મોટું બી બગાડાવડાવીશ હું, બરાબર છે? ચોકલેટ એકલી સારી લાગી મને. તો ચલો પાણીપુરીની પ્લેટ હું બાકી બધા જોડે મળીને ફિનિશ કરું છું, આ વિડીયોને પણ અહીંયા આગળ આપણે ફિનિશ કરીશું, વિડીયોને એન્ડ આપીશું આપણે. અને જો તમારે રેગ્યુલર પાણીપુરી ખાવી હોય તો અહીંયા આગળ જરૂરથી આવજો, બરાબર ને? ચલો તો પછી મળીશું નવા વિડીયોમાં, નવી મોજ સાથે, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ સાથે, કસ્ટમર સાથે વાત કરતા, એમના રિવ્યૂ લેતા, ઓનર સાથે વાત કરતા. ત્યાં સુધી આપ લોકો ખાતા પીતા રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો, અમારા વિડીયોને દેખતા રહો. જય માતાજી, જય ભારત, જય હિન્દ.